સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બીજી રાષ્ટ્રીય કક્ષાની નર્સિંગ કોન્ફરન્સ યોજાઈ, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત ગુજરાતમાંથી 850થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ દ્વારા હિંમતનગર ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત નીલકાંત ગાંધી હોલ ખાતે બીજી રાષ્ટ્રીય કક્ષાની નર્સિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાતમાંથી તથા ગુજરાત બહારથી આવેલ રાજ્યો, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના નર્સિંગ કોલેજનો સ્ટાફ તથા 850થી પણ વધુ નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ નર્સિંગના વિદ્યાર્થીઓને નવી દિશા મળે તે માટે કોન્ફરન્સ યોજાઈ હતી. તો આ કોન્ફરન્સનું આયોજન પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ સ્કૂલ દ્વારા ગુજરાત તથા રાજ્ય બહાર આવેલ કોલેજના સહયોગથી સંપૂર્ણ આયોજન ચિત્રણી કોલેજના સંચાલક ડૉક્ટર નૃપાસભાઈ પટેલ તથા સંસ્થાના સ્થાપક કે પટેલ તથા ચિત્રણી કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે જીએનસીના વાઇસ પ્રેસિડેન્ટ આઈએ કડીવાલા, મેમ્બર ઓબજી એનસી અમદાવાદના શિવરામભાઈ દેસાઈ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગરના ડૉક્ટર આશીષ કતારકર, મેમ્બર ઓફ સુપ્રિન્ટેન્ડેન્ટ જીએમઈઆરએસ ડૉક્ટર મયુર ગાંધી, RMOGMERS હોસ્પિટલ હિંમતનગર ડૉક્ટર એનએમ શાહ, RUHS જયપુરના ડૉક્ટર નવીનકુમાર પારેખ, મેમ્બર જ્ઞાનયોગ્ય એજ્યુકેશન ટ્રસ્ટ ડૉક્ટર રિપલેન પટેલ, ડાયરેક્ટર નૃપાંશભાઈ પટેલ, ટ્રસ્ટી એકે પટેલ, કોલેજ પ્રિન્સિપાલ નરેન્દ્રકુમાર શર્મા, વાઇસ પ્રિન્સિપાલ કિંજલબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, કોન્ફરન્સ ચિત્રાણી નર્સિંગ કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવી છે. 19 કોલેજના ડેલિગેટ્સ પાર્ટિસિપન્ટ છે, 850થી વધુ સંખ્યામાં છે. આજે ગ્લોબલ નર્સિંગ એટલે કે વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં જે નર્સિંગની જે અલગ અલગ દેશોમાં નર્સિંગ વિષય ઉપર, નર્સિંગની અતિ આધુનિક ટેકનોલોજી ઉપર તજજ્ઞો દ્વારા જે ડેલિગેટ્સ છે એને માહિતી આપવામાં આવશે. આમ ગુજરાત 5 વર્ષ પહેલાં આવી કોન્ફરન્સો ઓછા પ્રમાણમાં થતી હતી. છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં 170થી વધુ સેમિનાર અને કોન્ફરન્સ થઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે જે ફેકલ્ટી છે, જે આ નવી નવી કોલેજો MSc, BSc, પોસ્ટ બેઝિક ખોલવાથી આપણી પાસે પૂરતા પ્રમાણમાં તજજ્ઞો પણ પ્રાપ્ત થયા છે, જેને કારણે ઇન સર્વિસ એજ્યુકેશન કહેવાયા ઇન સર્વિસ એજ્યુકેશનનું પ્રમાણ પણ વધ્યું છે, જેનાથી સીધો ફાયદો દર્દીને થાય. કારણ કે આમાં નર્સિંગ સ્ટાફ ફેકલ્ટી ભાગ લેતા હોય છે. ફેકલ્ટી જે ભાગ લે છે, વિદ્યાર્થીઓને તેની સારી સુવિધા અને સારું નોલેજ પ્રાપ્ત થાય છે. અને જે નર્સિંગ સ્ટાફ, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ જે ભાગ લેતા હોય છે, એ સીધા નર્સિંગ સ્ટાફ દર્દી સાથેની જે કંઈ ટેકનોલોજી હોય કે અભ્યાસ ક્ષેત્રે હોય કે દર્દી એના નવીન આવા રોગોની જાણકારી વિશે હોય. ચિત્રાણી કોલેજ આ વિસ્તારમાં ખૂબ એડવાન્સ ટેકનોલોજીવાળી કોલેજ છે. એની ફેકલ્ટી પણ એટલી જ અતિ આધુનિક રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી હોય છે. હું ચિત્રાણી કોલેજના શ્રી ટોમભાઈને અભિનંદન આપું છું કે તેમણે બીજી નેશનલ કોન્ફરન્સ આ જગ્યાએ કરી છે. ટૂંક સમય પહેલાં પણ એક વર્લ્ડ રેકોર્ડમાં પણ કેન્ડલ લાઇટિંગમાં આ કોલેજે ભાગ લીધો હતો. વર્લ્ડ રેકોર્ડ કેન્ડલ લાઇટિંગમાં થયો એ બહુ મોટી વાત છે. તો આ ચિત્રાણી કોલેજ દ્વારા જે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું એમના આયોજક ટોમભાઈ અને પ્રિન્સિપાલ શ્રી નરેન્દ્રજીનો અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. આજે સમગ્ર નર્સિંગ કાઉન્સિલની ટીમ શ્રી શિવરામભાઈ દેસાઈ પણ અહીં ઉપસ્થિત છે, બીજા મિત્રો પણ ઉપસ્થિત છે અને ઘણી કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ પણ ઉપસ્થિત છે. આમ મોટે ભાગે નેશનલ કોન્ફરન્સમાં આટલા બધા લોકો નથી હોતા, 200, 300, 400 હોય છે, પણ 850 ઉત્તર ગુજરાતમાં એકત્ર કરવા એ ખૂબ અઘરું કામ છે. અને અઘરું કહેવા કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો પ્રશંસનીય કામગીરી ટોમભાઈ દ્વારા કરવામાં આવી છે. ફરીથી આ કોલેજને હું શુભેચ્છાઓ પાઠવું છું. બીજી નેશનલ લેવલની નર્સિંગ કોન્ફરન્સ જે નર્સિંગ સ્કૂલ કોન્ટેક્ટ દ્વારા યોજવામાં આવી છે અને જેનો થીમ ગ્લોબલ નર્સિંગ પ્રેક્ટિસ 2020
નર્સિંગ પ્રોફેશન એ પાયો આખા મેડિકલ ઇકોસિસ્ટમ, અને જે આજની તારીખમાં નર્સિંગ સર્વિસીસમાં જે પ્રગતિ થઈ છે, જે આપણા વિદ્યાર્થીઓને આપણા નર્સેસને એમની જાણ હોય, એટલો સારો ટોપિક અને આજે જે નર્સિંગ પ્રોફેશન વર્લ્ડ ઓવર ક્યાં છે એની જાણ આપણા વિદ્યાર્થીઓને પણ થાય એ આયોજન માટે હું નર્સિંગ કોલેજને પણ રહીને પાત્ર છે એ લોકો, અને શુભેચ્છાઓ પાઠવું છું કે આ સક્સેસફુલ કોન્ફરન્સ છે અને બહુ સારી રીતે આ વિદ્યાર્થીઓમાં અને નર્સેસમાં આનું જે સારાંશ છે એ પહોંચે અને આપણે એને પ્રેક્ટિસમાં ઉતારી શકીએ. આમાં 19 કોલેજોએ ભાગ લીધું છે અને જેમ જણાવવામાં આવ્યું છે કે 800-850 જેવા વિદ્યાર્થીઓ એમાં ભાગ લેવાના, અને નેશનલ લેવલના કીનોટ સ્પીકર અહીંયા આપણા સામે જે આજની પ્રેક્ટિસ છે એના વિશે કહેવાના છે. જે કે બહુ સારી વસ્તુ છે હિંમતનગર ખાતે આવી આટલી મોટી કોન્ફરન્સ કરવામાં. ટુડે ચિત્રણી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ પ્રાંતિજ, વી આર ઓર્ગેનાઇઝિંગ સેકન્ડ નેશનલ લેવલ કોન્ફરન્સ એન્ડ ધ થીમ ઓફ ધીસ કોન્ફરન્સ ઇઝ ગ્લોબલ નર્સિંગ પ્રેક્ટિસ 2020. એન્ડ ઇન ધીસ કોન્ફરન્સ વી હેવ ઇન્વાઇટેડ નેશનલ લેવલ સ્પીકર્સ, વન ફ્રોમ ભોપાલ, શી ઇઝ સુનિતા લોરેન્સ મેડમ, શી ઇઝ રાષ્ટ્રપતિ અવોર્ડી. સેકન્ડ વન ઇઝ ફ્રોમ રાજસ્થાન, ડીન RUHS ડૉક્ટર નવીન પારીખ. એન્ડ થર્ડ વન ડૉક્ટર સ્વીટી મેડમ ફ્રોમ પુણે. એન્ડ ફોર્થ વન કિંજલ શાહ મેડમ, વાઇસ પ્રિન્સિપલ ફ્રોમ ચિત્રણી નર્સિંગ કોલેજ. એન્ડ ફિફ્થ વન ઇઝ આકાશ તિવારી સર, હી ઇઝ ફ્રોમ અપોલો. સો નિયર 20 કોલેજીસ હેવ પાર્ટિસિપેટ ઇન ધીસ. એન્ડ ગેસ્ટ મેં હમરે પાસ જો હૈ આઈએ કડીવાલા સર હૈ, ઓર ડૉક્ટર આશીષ કટારકર સર, ડીન GMERS મેડિકલ કોલેજ હિંમતનગર, ડૉક્ટર મયુર ગાંધી સર, ડૉક્ટર NM શાહ સર, ડૉક્ટર નવીન પારીખ સર, ઓર શિવરામભાઈ દેસાઈ સર.